15.1.1 આહાર શૃંખલા તેમજ આહાર ઝાડ અથવા પોષણ શૃંખલા તેમજ પોષણ ઝાડ. તો આમાં જે વ્યાખ્યા આવે છે ને એ પહેલા હું તમને સમજાવી દઉં અને વસ્તુ શું છે એ સમજાવી દઉં, એના પછી જે બધું ડિટેલમાં છે ને એ જોવાનું, બરાબર છે. તો અહીંયા એક શૃંખલા આપી છે કુદરતમાં આહાર શૃંખલા. તો કેવું છે, જો ઘાસ છે એના હરણ ખાશે અને વાઘ છે એ હરણને ખાઈ જશે, બરાબર. તો આજે સૌથી નીચેના આવશે ને એ આવશે ઉત્પાદકો, એના પછીનું જે સ્તર આવશે ને એ આવશે પ્રાથમિક ઉપભોગીઓ, અને એના પછીનું જે આવશે ને એ આવશે દ્વિતીય, એની ઉપર જો કોઈ આવતું હોય તો એ તૃતીય ઉપભોગ્યો. અહીંયા શું આપ્યું છે, હવે આજે કીટક છે એ શું કરશે, ઘાસ ખાશે વનસ્પતિને, દેડકો કીટકને ખાઈ જશે, સાપ દેડકાને ખાઈ જશે, અને આજે ગીધ છે એ સાપને ખાઈ જશે, બરાબર. તો અહીંયા શું આવશે, આ ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો, તૃતીય અને ચતુર્થ. અહીંયા શું છે, આ જે કરતલો છે ને એ જે પાણીમાં છે એમાંની વનસ્પતિઓ એ ખાય, માછલી કરચલન ખાશે અને બગલો માછલીને ખાશે, બરાબર. તો આ ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય ઉપભોગ્યો. તો આ રીતે આખી છે ને સંચાલન પામે છે, બરાબર. તો આમાં કેવું, જે ઉપર જતા જઈએ સંખ્યા ઘટતી જાય, વનસ્પતિ વધુ હોય, હરણો એના કરતાં ઓછા અને વાઘ છે એ સૌથી ઓછા હોય, બરાબર. એનું કારણ શું છે કે હરણ જો આ ખાશે ને તો એ મોટા ભાગની એની જે શક્તિ મળશે ને એ બધી એના હલનચલનને એમાં બધી વેડ ફઈ જશે, બરાબર. એટલે છે ને સિંહને છે ને બહુ ઓછી શક્તિ મળે અને આખું ખાય ને એમાં, કારણ કે જો ધારો કે હરણે છે ને 100% વનસ્પતિ ખાધી ને તેમાંથી ખાલી 5% જેટલો જ હિસ્સો એના શરીરમાં જશે, બાકી બધું કાર્ય કરવામાં ઊર્જા વેડ ફઈ જશે, બરાબર. એટલે જે સૌથી ઉપર જઈએ ને એની વસ્તી ઓછી હોય ને નીચે વધારે હોય, બરાબર. તો આ જંગલનું આપ્યું છે, આ જંગલમાં હોય, આ તૃણ ભૂમિમાં, બરાબર, અને ખાબોચિયામાં પાણીમાં. હવે એ જ વસ્તુ છે ને આ રીતે આકૃતિમાં આપ્યું છે પોષક સ્તરો. તો પહેલાં ઉત્પાદક હોય વનસ્પતિ, પછી એનું ડાયરેક્ટ વનસ્પતિ પર નિર્ભર કરે પ્રાથમિક ઉપભોગ્ય, જેમ કે હરણ, પછી વાઘ છે હરણને ખાય તો એ આવશે દ્વિતીય ઉપભોગ્ય વાઘ, પછી એની ઉપર કોઈ હતો તૃતીય ઉપભોગ્ય. હવે આમાં ત્રિકોણ કેમ આપ્યો છે, તો સૌથી નીચે છે ને વધારે હોય એટલે આ થોડું મોટું બતાવ્યું, એની ઉપર ઓછું થતું જાય, સંખ્યા ઘટતી જાય, એટલે આને ત્રિકોણ આપ્યું છે, લંબચોરસની જગ્યાએ ત્રિકોણ બનાવ્યું છે, કારણ કે ઉપર જતા ઊર્જા ઓછી ઓછી મળતી જાય. આપણે વ્યાખ્યા જોઈ લઈએ પહેલાં, પછી આખી થિયરી જોઈએ. આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી, તો પહેલાં બનાવી હતી આ રીતે, જેમાં એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે, આહાર એટલે કે ખોરાક તરીકે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા આહાર શૃંખલાનું નિર્માણ કરે છે, એટલે આ એક શૃંખલા બની ગઈ એકબીજા સાથે જોડાયેલી, બરાબર. તો આને કહેવાય આહાર શૃંખલા. એના પછી એક બીજી વ્યાખ્યા છે આહાર જાડું, બરાબર. તો આપણે જો એક સીધી શૃંખલા હોય, બરાબર, પણ હવે સિંહ છે ને એવું ખાલી જરૂરી નથી કે એ હરણ જ ખાય, એ બીજા સજીવોના પણ ખાઈ શકે. આજે વાઘ છે એ બગલાને પણ મારી ખાઈ શકે, બરાબર, શિયાળને પણ મારી ખાઈ શકે, બરાબર. આજે ગધેડું કે આજે ઘેટું છે એને પણ મારે, હવે બરાબર. તો એ રીતે અલગ અલગ થયું. હવે બગલો ક્યાંથી આવે છે, પાણીમાંથી આવે છે, આ બાજુ આ જમીનમાંથી, એટલે આ રીતે છે ને બધા ઘણા બધા સજીવો એકબીજા ઉપર આંતરજાળ રચે છે, બરાબર. તો એટલે આને જે કહેવાય ને એને આહાર ઝાડ કહેવાય, એક ઝાડું બની રહ્યું છે, બરાબર. પણ એનો રસ્તો ઉપર તરફ જ જાય છે, બરાબર, નીચેથી ઉપર જાય છે, ઉપરથી નીચે નહીં આવે, બરાબર. તો અહીંયા ધારો કે કોઈ એક ઉદાહરણ લઈએ, બરાબર, તો સાપ છે, બરાબર. તો સાપ કોને કોને ખાય છે, દેડકાને પણ ખાય, પક્ષીને પણ ખાય અને ઉંદેડાને પણ ખાય, તો બરાબર. સાપને ગીધ ખાય અને સાપને મોર પણ ખાઈ શકે. તો આ રીતે આખું ઝાડું બની રહ્યું છે, તમે જોશો ને તો ખ્યાલ આવી જશે, બરાબર. આટલું બધું દોરવાની જરૂર નહીં પડે, પણ વિવિધ આહાર શૃંખલાઓ દ્વારા બનતી આહાર ઝાડ, તો આખું ઝાડું બની રહ્યું છે અને નીચેથી ઉપર તરફ જઈ રહ્યું. સૌથી નીચેના લેવલ પર ઉત્પાદકો એટલે વનસ્પતિઓ, પછી પ્રાથમિક, પછી દ્વિતીય, એ રીતે. તો વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. તો અમુક બહુ લાંબી હોય અને અમુક એકદમ ટૂંકી હોય. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે, એટલે કે એ એક કરતાં વધુ આહાર લે છે પણ ખરો,
અને એકથી વધુ સજીવોનો આહાર છે પોતે. આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત બને છે અને શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે. શાખા એટલે કે બ્રાન્ચ પડવી. ધારો કે આમ આવે છે ને, ત્રણ ભાગ થયા તો આને કહેવાય શાખા પડી. તો આજે આખી જાળીરૂપ રચના બની એને આહાર જાળ કહે છે. હવે આજે છે ને, હું જોઈ લો, એક નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન. તો સૌથી નીચે સૂર્ય આવે, સૂર્યમાંથી ઉર્જા મળે, એમાંથી ઉત્પાદકો એટલે વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવે, એને તૃણાહારીઓ લે એટલે કે હરણ છે, દેડકો છે, આ બધા ડાયરેક્ટ એનો ઉપયોગ કરીએ ખાવાનો. તૃણાહારીઓ અને માંસાહારીઓ ખાઈને લઈ જાય. માંસાહારીઓને કોણ ખાય? એના ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ, જેમ કે હરણને ધારો કે શિયાળ મારીને ખાઈ જાય તો શિયાળને વાઘ ખાઈ જાય મારી. તો આ રીતે આખું વહન થાય છે. ઉર્જાનું વહન છે નીચેથી ઉપર તરફ જાય. સૂર્યમાંથી ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી તૃણાહારીઓ, તૃણાહારીઓ માંસાહારીઓ, માંસાહારીઓ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. હવે આખી જે થિયરી છે ને એ સમજાવી દઉં. તો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે. તો જો આ પહેલું લઈએ તો આ પહેલું આખું પોષક સ્તર બનશે પ્રાથમિક. સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે. તો આજે વનસ્પતિઓ છે એ પ્રથમ પોષક સ્તર, અને સૌર ઉર્જાનું સ્થાપના કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગ્યો માટે પ્રાપ્ય બનાવે છે. એટલે આ બધા છે ને એના ઉપર નિર્ભર કરે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર બનાવે છે. તો આ થયું દ્વિતીય શાકાહારીઓ. નાના માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગ્યો ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે છે. બરાબર. તો આ બધા માંસાહારીઓ આવી ગયા, આ ત્રીજું પોષક સ્તર બન્યું. મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગ્યો ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો આ જે આવશે ને એ આખું ચોથું સ્તર આવ્યું. હવે ઉર્જા ક્યાંથી મળે છે? આપણે ખાવામાંથી મળે. જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઊર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને વિવિધ કાર્યો માટે ઊર્જા આપે છે. આપણે ખાઈએ નહીં તો અશક્તિ આવી જાય. બરાબર. એટલે ખોરાકમાંથી ઊર્જા મળે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાના પ્રવાહનું વહન થાય છે. એટલે આપણને ખોરાકમાંથી મળે છે, એ જ રીતે આજે હરણ છે એને ખોરાકમાંથી ઊર્જા મળશે. સ્વયંપોષી સજીવો સૌર પ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરીને તેને રાસાયણિક ઉર્જામાં ફેરવી નાખે છે. એટલે જે ફળ ફ્રૂટ એ મળે છે ને એની અંદર રાસાયણિક ઉર્જા બને છે. આ ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના જીવન સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. એટલે આપણે ચાલીએ, ખાઈએ, દોડીએ, એ બધું કામ કરીએ છીએ તે બધું આ ઉર્જાથી થાય છે. બરાબર. તો ઉર્જાના સ્ત્રોતો મુખ્ય સ્ત્રોત સૂર્ય. બરાબર. હવાનું જે આપ્યું છે ને બહુ જરૂરી નથી, એટલે હું જે સીધા જે પોઈન્ટ છે ને મુખ્ય એ સમજો. એક સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. બરાબર. એટલે શું છે, જો પર્ણ છે ને વનસ્પતિના, એમને જેટલી ઉર્જા મળે છે ને સૂર્યપ્રકાશમાંથી, એનો ખાલી 1% ભાગ જ ખાદ્ય ઉર્જા એટલે કે ખોરાક બને છે ને એમાં થાય છે. અને બાકીનો 99% ક્યાં થશે? તો ફરી પાછો પરાવર્તન પામીને જતો રહેશે. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગ્યો દ્વારા ખવાઈ જાય છે ત્યારે મોટા ભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વહે પામે છે. તો જે હરણ છે ને એ ખાઈ લેશે ને વનસ્પતિ, પછી શું એના કાર્યો કરે, પછી એનું જે શરીરનું તાપમાન ઊંચું હોય તો એ શું કરે, જે ઉષ્મા છે ને એ વ્યય પામે. આપણું શરીર ગરમ હોય, આપણે શિયાળામાં શું થાય, આપણા શરીરમાંથી ઉષ્મા જાય. જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન જેવી વિવિધ જૈવિક ક્રિયાઓમાં વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. તો આપણા શરીરમાં જઠરમાં જે પાચન થાય તો એમાં પણ ઉર્જા જોઈએ. પછી વૃદ્ધિ એટલે કે આપણે જે નાના હતા ત્યારે આપણી હાઇટ બોડી ઓછી હતી, પછી મોટા થતા ગયા. તો વૃદ્ધિ, પ્રજનન એટલે કે આપણે આગળ સજીવ પેદા કરીએ છોકરાઓ, તે બધામાં ઉર્જા જાય. ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જ સજીવ શરીરમાં સંગ્રહ પામે છે, જે તેની આગળના પોષક સ્તરના ઉપયોગો માટે પ્રાપ્ત બને છે. તો હરણ છે ને એ જેટલી ઉર્જા લેશે ને એમાંથી ખાલી 10% જ એના શરીરમાં સંગ્રહશે,
અને જે સિંહને મળશે આગળ. પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ 10% જ ઉપભોગ્યોના આગળના સ્તર સુધી પહોંચાડે છે. એટલે ધારો કે આપણે માનીએ કે પહેલા છે ઉત્પાદકોએ 100% ઉર્જા બનાવી, તો પ્રાથમિક ઉપયોગીઓને કેટલી મળશે? 10%. હવે 10% ના 10% એટલે કે 1% દ્વિતીય ઉપભોગ્યો માટે મળશે, અને 1% ના 10% તો 0.1%. એટલે જેમ જેમ જતા જઈએ એમ એમ ખૂબ ઓછી થતી જાય. ઉપભોગ્યોના આગળના સ્તર માટે ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા પ્રાપ્ત હોય છે, એટલે સૌથી ઉપર ઓછી હોય છે. આમ આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે, એટલે કે 3 કે 4 સુધી સજીવો હોય એના પછી ના હોય આગળ. પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય વધારે થાય છે, જેના કારણે 4th પોષક સ્તરના પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. તો 4th પર બહુ ઓછી છે. સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે, એટલે કે ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે, તો નીચે સૌથી વધારે ઉપર ઓછી થતી જાય, એટલે આને આમ ત્રિકોણ બતાવ્યો છે જે ઉપરની બાજુ ઘટી રહ્યો છે. ઉર્જાનું વહન છે એક જ દિશામાં થાય છે, એટલે ઉપરની તરફ થાય છે. સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલી ઉર્જા પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી. એટલે શું થાય છે, હવે જે એકવાર વનસ્પતિ બનીને તો એની જે સૂર્ય ઉર્જામાંથી બની એ ફરી પાછી સૂર્ય પ્રકાશમાં બની શકે. સાકારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવોને માટે પ્રાપ્ય બનતી નથી. બરાબર, એટલે એકવાર ઉર્જા ઉપર ગઈ પાછી નીચે ના આવે. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતરિત થાય છે, તે પોતાના સ્તરથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી, એટલે ઉપર તરફ જશે, નીચે આવી શકશે નહીં. જેમ જેમ ઉપર જઈ એમ ઉર્જા ઘટતી જાય. આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણી જાણકારી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ પામે છે. એટલે કે ધારો કે આપણે માંસાહારી હોઈએ અને કોઈ સજીવને ખાઈએ, પણ જો એણે કોઈ ઝેરી પદાર્થ ખાધો હોય, બરાબર, તો એ શું કરે, એનામાં ઝેરી પદાર્થ આવ્યો તો એ આપણામાં પણ આવી શકે છે. જેમ કે આપણે ક્યારે લોહી આપવા જઈએ તો ડૉક્ટર આપણો લોહીનો ટેસ્ટ કરે કે આપણામાં કોઈ બીમારી છે કે નહીં. જો આપણામાં કોઈ બીમારી હોય તો આપણું લોહી આપવા દે નહીં. તો એ જ રીતે જો કોઈ સજીવમાં આવી જાય બીમારીનું કે હાનિકારક, તો એ આગળના સજીવમાં જાય. બરાબર, તો આ વસ્તુની એક ખરાબ વસ્તુ છે કે એવું બને તો નુકસાન થઈ શકે છે. હવે એનું એક બીજું આપ્યું છે ઉદાહરણ, જળ પ્રદૂષણ. તો જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે? તેનું એક કારણ એ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે. રસાયણ કે કેમિકલ્સ અને જંતુનાશકો એ જે મારવા માટે આવે છે, ઉધઈની દવા એ. તો એ શું છે કે વનસ્પતિને રોગ ના થાય એના માટે. વનસ્પતિને રોગ થાય તો ફળને એ ખરાબ થઈ જાય, જંતુઓ શું કરે અને વનસ્પતિને ખાઈ જાય, તો એના માટે દવા છાંટવી પડે. એ દવા છાંટી પછી શું થાય, આપણે ધારો કે કોઈ ફ્રૂટ લાવીએ જે દવા છાંટેલું હોય, તો આપણે એને ધોઈએ તો એ જે દવા છે એ પાણીમાં ગઈ, બરાબર, તે પાણી જમીનમાં જાય તો એ નુકસાન કરે. આ રસાયણો વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે. એ પાણીમાં ભળ્યું એટલે પાણી જંતુનાશક થઈ ગયું. હવે એ પાણી માછલીઓ પીવે તો માછલીઓના શરીરમાં એ રોગ જાય. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે. એટલે વનસ્પતિ છે એ પણ શોષશે, અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનામાં પ્રવેશ કરે છે. એટલે પાણીની અંદર બધા કરચલા હોય, માછલી હોય, તો એ બધાને પણ અસર કરે ગંદુ પાણી. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. પછી જ્યારે માણસ જ્યારે માછલી ખાય તો એને એ રોગ થઈ શકે છે, બીમારી થઈ શકે છે, કારણ કે આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરોમાં ઉત્તરોત્તર સંગ્રહ પામતા જાય છે. હવે જૈવિક અવિઘટનીય એટલે શું, કે એનું વિઘટન ના થાય, એમનું એમ જ રહે, બરાબર, તો એ શું થાય, વધતા જાય અને પછી એ બીમાર થાય. ત્યારે જે કેન્સરના રોગો વધી રહ્યા છે તેનું એક કારણ આ પ્રદૂષણ પણ છે. કોઈપણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને હોય છે, તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય. એટલે આપણે શું, શાકાહારી પણ છીએ અને માંસાહારી પણ છીએ,
એટલે આપણે બંને બાજુથી આપણને આ રસાયણો છે એ આવી શકે છે પ્રદૂષિત પાણીથી. આ ઘટનાને જૈવિક વિશાલન કહે છે. હવે આની વસ્તુ છે ને એક દિવસમાં ખબર ના પડે, પણ જેમ જેમ વધતું જાય અને ભવિષ્યમાં 10-15 વર્ષ પછી કેન્સર થાય ત્યારે ખબર પડે કે આ બધું પ્રદૂષિત ખોરાક અને પ્રદૂષિત હવાના કારણે આ બધું થયું. આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં જંતુનાશક રસાયણની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. એટલે જંતુનાશક દવા આપણે ભલે વનસ્પતિ ઉપર નાખી પણ એ જમીનમાં ભળી જતા એ જે આપણે જે ઉગ્યું પાક એમાં પણ આવી ગઈ. પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમને દૂર કરી શકાતા નથી. પાણીથી છે ને ઉપરનું ધોવાય, પણ જો ફળ અંદરથી જ રસાયણો હોય ફળની અંદર તો એ દૂર થઈ શકે નહીં. તો આના વિશે પણ આપણે ઘણું બધું વિચારવાની જરૂર છે, જે માનવ સૃષ્ટિ માટે અને બીજા પ્રાણી સૃષ્ટિ માટે પણ ફાયદાકારક રહે.